तारीख 3/9/2021 ना रोज राजकोटना कलेक्टर साहेबे न्यूज़पेपर ना माध्यम थी राजकोट जिल्ला ना तमाम तालुकाओं ने दुष्कालग्रस्त न जाहिर करवा आवेदन आप्यु। तारीख 3/9/2021 ना दिवसे राजकोट कलेक्टर श्रीए न्यूज़पेपर ना माध्यम थी निवेदन आप्यु के राजकोट जिल्ला ना तमाम तालुकानी अंदर 10 इंच करता वधारे वरसाद पड़ी गयो होय अने एक पण तालुकाने दुष्कालग्रस्त जाहिर न करवो, परंतु वास्तव में कंईक अलग ज होय। हमेशा भाजप सरकार खेडूत विरोधी सरकार रही है। आज राजकोट जिल्ला ना विंछिया तालुकाना रेवाणिया डेमनी अंदर गामना खेडूतो पहोंच्या, परंतु तळावनी अंदर चालू सीजनना वरसादनो एक पण टीपू डेमनी अंदर आवेल नथी अने मामलतदार श्री पासे श्री सचोट आंकड़ा लीधेला छे के विंछिया तालुकानी अंदर मात्र ने मात्र 5 इंच वरसाद पड़ेलो छे, ए पण तृतक तृतक पड़ेलो छे, जेना अनुसंधाने विंछिया तालुकाना तमाम खेडूतोना चोमासु पाक 100% निष्फळ गया छे। तो सरकारश्रीने खेडूतो द्वारा अने खेडूत संगठनो द्वारा युद्धना धोरणे ताकीदी करवामां आवे छे के खरेखर सचोट आंकड़ा अने दरेक तालुकानी अंदर संपूर्ण रीते सर्वे करी अने वहेलीमां वहेली तके तमाम खेडूतोने सहाय चूकवामां आवे। बीजू खेडूतो मार्फते जणावामां आव्यु के अनेकवार रेवाणिया डेम तथा तालुका अन्य डेमने सौनी योजना थकी भरी देवाना खोटे खोटा वचनों मात्र राजकीय नेताओ आपी आ तालुकाने मात्र वोट बैंक तरीके उपयोग करेलो छे, परंतु विंछिया तालुकाना एक पण डेमनी अंदर एक पण टीपू पाणी सौनी યોજના થકી આવેલું નથી। આજે ખૂબ દુઃખની વાત સાથે કહેવું પડે છે કે પાણી પુરવઠા મંત્રીનો તાલુકો હોવા છતાં વિંછિયા તેમજ તેના ગામડાઓની અંદર 10-15 દિવસ બાદ પીવા માટે પાણી આવતું હોય ત્યારે ખેતી માટે ખેડૂતો કઈ રીતે આશા રાખે। એટલે માત્ર ને માત્ર ચાલુ સરકાર ખેડૂતો વિરોધી છે અને ખેડૂતોને સહાય ચૂકવવામાં ન આવેલા એટલા માટે વરસાદના પણ આંકડા ખોટા દર્શાવે છે, જેમ અગાઉ કોરોના કાળની અંદર મૃત્યુ પામેલાના પણ આંકડા લો આ લોકો છુપાવે છે, એ જ રીતે આજે વરસાદના આંકડા આ લોકોએ છુપાયા છે। તો ખેડૂત સેવા સંગઠન ગુજરાતની માંગણી છે કે વહેલેમાં વહેલી તરીક તકે ખેડૂતોને કિસાન સહાય ચૂકવવામાં આવે, પીવા માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે, પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવે, એવું ખેડૂત સેવા સંગઠન ગુજરાતના સ્થાપક મુકેશભાઈ રાજપરાએ જણાવ્યું। બ્યુરો રિપોર્ટ રાહુલભાઈ રાજપરા, વિંછિયા। નિવેદન આવેદન આપ્યું કે રાજકોટ જિલ્લાના તમામ તાલુકાની અંદર સરેરાશ 10 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે, જેથી એક પણ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરવા। પણ ખરેખર આજે વિંછિયા ગામની અંદરથી અનેક ખેડૂતો આ તળાવની અંદર બેઠા છે, વિંછિયાના રેવાણિયા તળાવની અંદર, જે ખરેખર રેવાણિયા તળાવ વિંછિયા શહેરને પીવા માટે જીવાદોરી સમાન તળાવ છે, એ તળાવની અંદર ચાલુ સિઝનનું એક પણ ટીપું પાણી આવ્યું નથી। એવા સંજોગોમાં સરકારના કલેક્ટરશ્રીઓ એમ કહે છે કે એક પણ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર ન કરવાને તમામ તાલુકાની અંદર 10 ઇંચથી વધારે વરસાદ પડ્યો છે। એક તો આ ચાલુ સરકારે ખોટે ખોટા વચનો આપીને એક પણ તળાવની અંદર પિયત માટે પાણી આપેલું નથી। આ વિસ્તાર માત્ર ને માત્ર ખેતી આધારિત વિસ્તાર છે, ખેડૂતો આ ચાલુ વરસાદ ચાલુ સિઝનનો 5 ઇંચ કરતા ઓછો વરસાદ પડ્યો, જેથી ખેડૂતને તમામ પ્રકારના જે મોલ વાયવા છે તે નિસ્ત નાબૂદ થયા છે, જેને બિયારણના ખાતરના પણ ખર્ચ ઊભો થાય કે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। તો આ વિંછિયા તાલુકાના તમામ ખેડૂતોની ઉગ્ર માંગણી છે કે ખરેખર આવા ખોટા આંકડા, જેમ કોરોના કાળની અંદર સરકારે મૃત્યુના આંકડા છુપાવે છે, એ જ રીતે આજે પાણીના સચોટ આંકડા પણ આ સરકાર છુપાવે છે અને ખેડૂતો ખેડૂત વિરોધી હંમેશા સરકાર રહી છે અને ખેડૂતોને કોઈ પણ પ્રકારની સહાય ન ચૂકવવી પડે, એટલા માટે કલેક્ટરે એવું નિવેદન આવેદન આપ્યું, જેથી આજે વિરોધ સાથે આ ખેડૂતો રેવાણિયા તળાવની અંદર બેઠા છે। તમે જોઈ શકો છો કે આની અંદર એક પણ ટીપું પાણી પીડ્યું નથી। તો વહેલામાં વહેલી તકે વિંછિયા જસદણ તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી અને તમામ ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે એવી તમામ ખેડૂતોની ઉગ્ર માંગણી છે।